बारडोली में अयोध्या में राम मंदिर ना शिलान्यास निमित्ते आंतरराष्ट्रीय हिंदू परिषद द्वारा कार सेवकों नु सम्मान करवामां आव्युं हतुं। वर्षो अगाउ अयोध्या खाते राम मंदिर नी कार सेवा में बारडोली ना हरीश सुरती सहित 10 जेटला राम भक्तों ए भाग लीधो हतो। जो के वर्षो पछी अयोध्या में राम मंदिर निर्माण नु सपनु साकार थता आंतरराष्ट्रीय विश्व हिंदू परिषद द्वारा कार सेवकों ने प्रशंसा पत्र आपी तेमने सम्मानित करवामां आव्या हता। आंतरराष्ट्रीय हिंदू परिषद आज रोज जे बारडोली नगर ना असंख्य कार सेवकों अयोध्या कार सेवा माटे गया था अने अयोध्या नो बाबरी नो ढांचो तोड़ी ने एक विजय प्रचंड विजय मेळव्यो हतो। एवा कार सेवकों हरीशभाई सुरती, अमृतभाई पारेख, ईश्वरभाई भंडारी एमने आंतरराष्ट्रीय हिंदू परिषद द्वारा प्रशस्ति पत्र आपीने एमने सम्मानित करवामां आव्या छे, गौरवान्त करवामां आव्या छे अने बारडोली नगर आ ऐतिहासिक क्षण ने क्यारेय भूलशे नहीं अने आवा वीर सपूतो जे बारडोली नगर ना अंदर छे एमने अमे बिरदावीए छे अने आवनारा दिवसों में जे देवांगत कार सेवको छे एमना स्वजनों ने पण मुलाकात लीधी छे अने एमने भी प्रशस्ति पत्र आप्या छे अने एमनी भगवान आत्मा ने शांति आपे अने अमे भगवान रामनुं भव्य मंदिर थाय छे एना माटे खरेखर आंतरराष्ट्रीय हिंदू परिषद खूब आनंदनी गौरवनी लागणी अनुभवे छे। આજના દિને આપ શું કહેશો? આજ રોજ જે ભગવાન રામનું ભવ્ય મંદિર બને છે અને શિલાન્યાસનું પૂજન થાય છે તેને અમે ખૂબ ઐતિહાસિક ક્ષણ ગણીએ છીએ અને ભગવાન રામનું ભવ્ય મંદિર વર્લ્ડના સૌથી મોટા મંદિરોમાં વિકસિત છે એના માટે અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ। નમસ્કાર, હરીશભાઈ સુરતી, બજરંગદળનો દક્ષિણ ગુજરાતનો પ્રમુખ હતો, વાડોળી મારું નિવાસ સ્થાન છે। આજ રોજ જે રામ જન્મભૂમિના મંદિરનું ભૂમિપૂજનનો જે ભવ્ય દિવસ છે, 450 વર્ષ સુધીના યુદ્ધો પછી 492 વર્ષે આપણે ભવ્ય રામ મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે એક કાર સેવક તરીકે ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું અને મારા જેવા દેશમાં હજારો લાખો હિન્દુઓ આજે આ ખુશી અનુભવી રહ્યા છે, મારી સાથેના બધા કાર સેવકો પણ આ જ ખુશી અનુભવી રહ્યા છે। આજે હિન્દુઓ માટે કહેવાય તો એક ગૌરવનો દિવસ છે। છઠ્ઠી ડિસેમ્બર 1992ના રોજ જ્યારે આ દેશની અંદર કહેવાતી બાબરી મસ્જિદને પાડી દેવામાં આવી ત્યારે દેશના હિન્દુઓને એવું લાગ્યું કે ખરેખર આ દેશ મારો છે અને ત્યારથી હિન્દુઓએ પોતાની આવાજને બુલંદ કરવાની શરૂઆત કરી। એ બુલંદ આવાજનું આ પ્રતીક છે આજનું જન્મભૂમિ સ્થળ અને એ કાર સેવા આજે અમને ખૂબ આનંદ લાગે છે। તમને જણાવું તો સુરત જિલ્લાની અંદર શરૂઆતની અંદર બજરંગદળની સ્થાપના થઈ જ્યારે અયોધ્યામાં કહેવાયું કે મુસ્લિમો દ્વારા કહેવાયું કે તમારામાં તાકાત હોય તો અયોધ્યા આવી જુઓ। અયોધ્યામાં જ્યારે અમે ગયા, લાખો કાર સેવકો પહોંચ્યા ત્યારે ત્યાં સામે આવવાની કોઈની હિંમત રહી નથી અને આજે એ કલંક ધોવાઈ ગયું છે, દેશમાં હિન્દુત્વની લહેર ઉઠી રહી છે। અને જ્યારે એ વખતને સમયની તમને જો વાત કરું તો માહોલ જબરજસ્ત બની ગયો હતો અડવાણીજીની રથયાત્રા અને શિલાપૂજન, ત્યાર પછી ગંગાજળ પૂજન અને અનેક બધા કાર્યક્રમો દ્વારા હિન્દુત્વની લહેર ઉઠી રહી હતી ત્યારે ગુજરાતની અંદર પણ જબરજસ્ત લહેર હતી અને એ સમયમાં આ કહેવાતી ચેલેન્જના ભાગરૂપે બજરંગદળની સ્થાપના કરવામાં આવી। માનનીય વિનય કટિયારજી દેશના પહેલા અધ્યક્ષ બન્યા અને એમના પછી અમે લોકો સુરત ગુજરાતની અંદર સુરત ખાતે કોચંબા ખાતે અમે એક દીક્ષા ટીસુ અર્પણ વિધિનો કાર્યક્રમનું આયોજન કર્યું। સુરત જિલ્લાની અંદર પ્રથમવાર પ્રમુખ બનવાનું મને ગૌરવ મળ્યું અને ત્યારથી આજ સુધી હું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળમાં દક્ષિણ ગુજરાત બજરંગદળ પ્રમુખ તરીકે રહ્યો, સુરત જિલ્લા પ્રમુખ તરીકે પણ રહ્યો અને અમે જ્યારે હવે તમને હું કાર સેવાની વર્ણન કરું, શરૂઆતમાં અમે જ્યારે ટ્રેનમાં બેસીને નીકળ્યા જેવા
અમે બરોડાથી ગોધરા તરફ આગળ વધ્યા ત્યારે જોયું દરેક સ્ટેશન પર અમારા માટે ફળ ફૂલ નાસ્તો અમે લઈને થાકી દઈએ કે આટલો બધો નાસ્તો શું કરીશું પણ પેલા માને જ ના તમે ના લઈ લો અને દરેક જગ્યાએ ગરમ ગરમ નાસ્તા સાથે અમે અયોધ્યા પહોંચ્યા. અયોધ્યામાં 10 દિવસ અમારે રોકાવાનું હતું. અલગ અલગ દિવસોએ અલગ અલગ કાર્યક્રમો થયા. રોજ સવારમાં સભા હતી. તારીખ 5 ડિસેમ્બરના રોજ જ્યારે મંચ ઉપરથી એવું કહેવામાં આવ્યું કે આપણે કાલે 6 ડિસેમ્બરે કાર સેવા કરવાની છે. કાર સેવામાં એવું કહેવાયું કે એક મુઠ્ઠી રહેતી અને એક કળશ ભરીને પાણી શરીરનું લઈને આવવાનું અને બધાએ અહીંયા એ કરવાનું છે.